કે ચાંચ હોય છે એટલે ચાંચનો ઉપયોગ કરે છે બરાબર પણ એ ચાંચ વડે જે ખાય છે એને શું કહેવાય તો કે ચણવું સમજ છે ને કે પંખીઓની ખાવાની રીતને શું કહે છે તો જવાબમાં લખીશું ચણવું શું કહે છે તો કે પંખીઓ દાણા ચણે છે અને પોતાનું પેટ ભરે છે બરાબર હવે પછીનો સવાલ સવાલ નંબર 5 કયો સવાલ તો કે સવાલ નંબર 5 કે તમારો મિત્ર સવાલ 5 છે કે તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારે ઘરને શણગાર છે બરાબર તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારને ઘરને શણગાર છે હવે અબ્દુલ એ કેવું નામ છે તો કે મુસલમાનનું નામ છે કેવું મુસલમાન તો એના પરથી આપણે ખ્યાલ આવી ગયો તમારો મિત્ર જે અબ્દુલ છે તે મુસલમાન છે કેવો છે મુસલમાન હવે મુસલમાનનો એવો કયો તહેવાર છે કે ત્યારે આપણે ઘરને શણગારવાનું હોય છે બરાબર મુસલમાન લોકો એવા કયા તહેવારે ઘરને શણગારે છે તો જવાબમાં લખીશું આપણે રમજાન ઈદ શું લખીશું તો કે રમજાન ઈદ આ થઈ આપણા સવાલ નંબર 5 હવે આપણે જોશું સવાલ નંબર 6 કયો સવાલ તો કે સવાલ નંબર 6 સવાલ 6 છે કે નાતાલમાં શેના વડે ઘરને શણગારવામાં આવે છે બરાબર છઠ્ઠો સવાલ છે કે નાતાલમાં શેના વડે ઘરને શણગારવામાં આવે છે જે નાતાલ નામનો તહેવાર આવે છે એમાં આપણે શેનો ઉપયોગ કરીને ઘરને શણગારીએ છીએ તો એના જવાબમાં આપણે શું લખીશું કે નાતાલમાં આપણે શું બનાવીએ છીએ તો કે ક્રિસમસ ટ્રી શું બનાવીએ છીએ તો કે ક્રિસમસ ટ્રી તો ક્રિસમસ ટ્રી વડે આપણે ઘરને શણગારીએ છીએ તો જવાબમાં લખીશું ક્રિસમસ ટ્રી પછી એના પછીનો સવાલ નંબર 7 કયો સવાલ તો કે સવાલ નંબર 7 ખ્રિસ્તી લોકો કયા તહેવારમાં ખ્રિસ્તી લોકો કયા તહેવારમાં ઘરને શણગારવા ઘર આગળ સ્ટાર લગાવે છે બરાબર સવાલ છે કે ખ્રિસ્તી લોકો કયા તહેવારમાં ઘરને શણગારવા માટે ઘર આગળ સ્ટાર લગાવે છે ખ્રિસ્તી લોકોનો એવો કયો તહેવાર છે કે એ તહેવારમાં ઘરને શણગારે ત્યારે ઘરની બહાર સ્ટાર લગાવે છે તો જવાબમાં આપણે શું લખીશું તો કે નાતાલ શું લખીશું નાતાલ બરાબર આ થયો આપણો પ્રશ્ન 1 કે નીચે આપેલા વિકલ્પો લખો એમાં સવાલ 1 કે છોટું એ રહેવા માટે શાનો ઉપયોગ કર્યો તો કે સિમેન્ટની પાયોનો બીજું દિવાળીમાં ઘરને શણગારવા માટે શાનો ઉપયોગ થાય છે તો કે રંગોળી અને દીવડા નીચેનામાંથી કયું જીવજંતુ આપણી મરજી વગર ઘરમાં રહે છે તો એના જવાબમાં આવશે વંદો સવાલ 4 કે પંખીઓને ખાવાની રીતને શું કહે છે તો જવાબમાં આવશે ચણવું સવાલ 5 કે તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારને ઘરને શણગારશે તો જવાબમાં લખીશું રમજાન ઈદ પછી છઠ્ઠો કે નાતાલમાં શેના વડે ઘરને શણગારવામાં આવે છે તો જવાબમાં આવશે ક્રિસમસ ટ્રી પછી સવાલ 7 કે ખ્રિસ્તી લોકો કયા તહેવારમાં ઘરને શણગારવા ઘર આગળ સ્ટાર લગાવે છે તો જવાબમાં આવશે નાતાલ આ થઈ આપણો પ્રશ્ન 1-7 પ્રશ્ન બરાબર હવે એના પછી જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 2 કયો પ્રશ્ન તો
प्रश्न नंबर बे एनी सूचना तो के नीचे आपेला प्रश्न बे नी सूचना तो के नीचे आपेला प्रश्नों ना एक वाक्य मा जवाब लखो बराबर प्रश्न बे नी सूचना के नीचे आपेला प्रश्नों ना एक वाक्य मा जवाब लखो बराबर तो एमा आपने जो ये सवाल नंबर एक कयो सवाल तो के सवाल नंबर एक सवाल एक छे के छोटू अमदावाद मा क्या रहवा लाग्यो बराबर जारे छोटू पहली बार अमदावाद छे एमा गयो हतो त्यारे क्या रहेवानुं विचार्युं हतुं अथवा तो क्या रहेवा लाग्यो हतो तो एना जवाबमां आपणे लखीशुं के छोटू अमदावाद मां पाइप ने घर बनावी ने रहेवा लाग्यो જ્યારે આપણે પાઠની સમજૂતી જોઈ ત્યારે જોયું હતું ને કે છોટું પહેલી વાર અમદાવાદમાં ગયો હતો ત્યાં તેને કંઈ રહેવા માટે મળ્યું ન હતું પછી તેની નજર અચાનક એક સિમેન્ટની પાઇપ ઉપર પડી અને તેણે વિચાર્યું કે હવે હું આ પાઇપને જ ઘર બનાવીને તેમાં રહીશ એટલે પાઇપને ઘર બનાવીને રહેવા લાગ્યું હવે જોઈએ એના પછીનો સવાલ સવાલ નંબર બે કે છોટુંની સાથે છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું બરાબર સવાલ બીજો છે કે છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું હતું તો કે છોટુ જ્યારે પાઇપલાઇનમાં બેઠો હતો ત્યારે તેની નજર અચાનક તો કે તેના ગામનો મિત્ર મોનુ પર પડી અને તેણે મોનુને પાઇપમાં રહેવા માટે બોલાવ્યો હતો તો એના જવાબમાં આપણે શું લખીશું કે છોટુની સાથે તેનો મિત્ર મોનુ રહેવા માટે આવ્યો બરાબર કોણે રહેવા માટે આવ્યો હતો તો કે તેનો મિત્ર મોનુ બરાબર હવે પછી જોઈએ સવાલ નંબર 3 કયો સવાલ તો કે સવાલ નંબર 3 સવાલ 3 છે કે બંને મિત્રોએ રસોઈ કરવા માટે ચૂલો શાનો બનાવ્યો બરાબર કે બંને મિત્રોએ રસોઈ કરવા માટે ચૂલો શાનો બનાવ્યો તો એના જવાબમાં આપણે લખીશું કે બંને મિત્રો એટલે કોણ તો કે છોટુ અને મોનુ કે બંને મિત્રોએ જવાબમાં લખીશું કે બંને મિત્રોએ શું કર્યું હતું ચૂલો બનાવવા માટે તો કે આજુબાજુથી ઈંટો લાવીને રસોઈ કરવા ચૂલો બનાવ્યો શું કર્યું હતું તો કે બંને મિત્રો ભેગા મળી અને આજુબાજુમાંથી ઈંટો લાવી અને રસોઈ કરવા માટે ચૂલો બનાવ્યો હતો બાળકો આ થયા પ્રશ્ન બે નો પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન હવે આપણે જોઈએ પ્રશ્ન 4 એટલે કે સવાલ નંબર 4 સવાલ નંબર 4 તો કે બીજો છોકરો સવાલ 4 છે કે બીજો છોકરો મોનુ બીજો
છોકરો જે મોનુ હતો તે કોણ હતો તો કે બીજો છોકરો જવાબ 4 બીજો છોકરો મોનુ પણ છોટુની જેમ અમદાવાદ આવ્યો હશે તેની પાસે રહેવાની પથ્થર
એટલે કે પવન વગેરે વાપરતા હશે. સવાલ છે કે બંને મિત્રો કુદરતે કઈ કઈ વસ્તુઓ વાપરતા હશે, તો કે બંને મિત્રો કુદરતની જમીન, પાણી, પથ્થર, વૃક્ષોના લાકડા, હવા વગેરે વાપરતા હશે. આ થયો આપણો સવાલ નંબર 6. હવે આપણે જોવાનો છે સવાલ નંબર 7. કયો સવાલ? તો કે સવાલ નંબર 7 કે માણસને, સવાલ 7 છે, માણસને જીવવા માટે, માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? માણસ એટલે કે તમારી અને મારી જેવા મનુષ્યો, તો આપણને લોકોને જીવવા માટે શાની જરૂર પડે છે? સવાલ સાચો છે કે માણસને જીવવા માટે શાની જરૂર પડે છે, તો એના જવાબમાં આપણે લખીશું કે માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. સવાલ 7મો હતો કે માણસને જીવવા માટે શાની જરૂર પડે છે, તો માણસને જીવવા માટે હવા એટલે કે પવન, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવે પછીનો જોઈએ આપણે સવાલ નંબર 8. કયો સવાલ? તો કે સવાલ નંબર 8 તમારા ઘરમાં, સવાલ 8 છે, તમારા ઘરમાં હવા ઉજાશ, તમારા ઘરમાં હવા ઉજાશ ક્યાંથી આવે છે? આ સવાલ છે આપણો કે તમારા ઘરમાં હવા ઉજાશ ક્યાંથી આવે છે, તો એના જવાબમાં આપણે લખીશું કે મારા ઘરમાં, શું લખીશું? તો કે મારા ઘરમાં હવા ઉજાશ ઘરના બારણા બારીઓ અને ઘરના વેન્ટિલેટરમાંથી આવે છે. સવાલ 8 હતો કે તમારા ઘરમાં હવા ઉજાશ ક્યાંથી આવે છે, તો મારા ઘરમાં હવા ઉજાશ ઘરના બારી બારણા અને ઘરના વેન્ટિલેટર માંથી આવે છે. તો બાળકો થયો આ થયો આપણો પ્રશ્ન 2 ના 4 થી 8 સવાલના જવાબ.